સાંતલપુર તાલુકાના અગ્રિયાઓનું ઓળખકાર્ડ બંધ કરી દેવાતા રાધનપુર ધારાસભ્ય અને પાટણના કલેક્ટરને રજૂઆત કરાવતા તે કાર્ડ ચાલુ કરાવતા આંદોલનનો અંત આવ્યો। સાંતલપુર રણમાં મીઠું પકતા અગરિયાના અગરિયા કાર્ડ સમ અને રોજગાર કચેરી બંધ દ્વારા બંધ કરી દેવાતા અગરિયાઓ આંદોલનની મૂળમાં પાટણ કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા અને રાધનપુર ધારાસભ્યને રજૂઆત કરતા તેમના કાર્ડ શરૂ કરવાની સૂચના મળતા આંદોલનનો આવ્યો અંત। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણની અંદર 1000થી વધુ પરિવારો મીઠા ઉદ્યોગના ધંધા સાથે અગરિયા તરીકે કામ કરી રહ્યા છે। તેવા સમયમાં શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી દ્વારા અગરિયોના જે સરકારીઓનો લાભ મળે છે તે કાર્ડ બંધ કરી દેવામાં આવતા અગરિયાઓ આંદોલન છેડ્યું। તેને લઈને રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ મદદે આવ્યા અને પાટણ કલેક્ટરને લખો પત્ર સાથે અગરિયાઓ દ્વારા પાટણ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું। પાટણ કલેક્ટરે તાત્કાલિક ધોરણે શ્રમ અને રોજગાર અધિકારીને સૂચના આપતા અગરિયાના કાર્ડ ચાલુ કરવાની સૂચના મળતા અગરિયાઓએ પોતાની આંદોલન કરવાની ચીમકી પરત ખેંચી અને પાટણ કલેક્ટર શ્રી અને રાજકીય આગેવાનોનો આભાર માન્યો। પોતાનો હક મળી જતા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓને ન્યાય મળતા આંદોલનની આપકી ચીમકી પરત ખેંચી છે। બ્યુરો રિપોર્ટ, જશુદાન ગઢવી, રાધનપુર। પ્રદીપભાઈ દેવજીભાઈ રાજગોર, સાંતલપુર અગરિયા મંડળ, સાંતલપુર તાલુકા અગરિયા મંડળના પ્રમુખ તરીકે કામ કરું છું। કાલે કલેક્ટર સાહેબને તમે આવેદનપત્ર આપ્યું રણ વિશે? અમે કાલે સાંતલપુરના 201 અગરિયા અને હિતરક્ષક મંડળના પ્રતિનિધિ તથા રાજકીય આગેવાનો સાથે ત્યાં કલેક્ટર સાહેબશ્રીની કાર્ડ રદ થવા, અગરિયાઓના કાર્ડ રદ થવા માટે અમે કલેક્ટર સાહેબની મુલાકાત લીધી અને કલેક્ટર સાહેબ તરફથી યોગ્ય જવાબ મળ્યો અને તેમને સંબંધિત અધિકારીને આ અંગે સૂચનાઓ આપી અગરિયાઓના કાર્ડ પુનઃ ચાલુ કરેલ છે। તે માટે અમે રાજકીય અગ્રણીઓ, કલેક્ટર સાહેબ, શ્રી શ્રમ અધિકારી તે બધાનો આભાર માનીએ છીએ। શ્યામ જુલા, હું અગરિયા હિતરક્ષક મંચમાં પાટણ જિલ્લામાં સંયોજક તરીકે કામગીરી કરું છું। કાલે તમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા ગયા હતા રણના અગરિયા વિસ્તારમાં, ગયા હતા, શું નિર્ણય આવ્યો? હા, આવેદનપત્ર એટલા માટે આપવા ગયા હતા કે 1244 અગરિયા કાંડો સાંકલપુર અને જામનગર વિસ્તારના જે શ્રમ અધિકારીએ કેન્સલ કરી નાખ્યા હતા વન વિભાગના કાગળને લઈને, તો એ કાર્ડ અને જમીનના અધિકારોનો કોઈ લેવા દેવા નથી અને એ કાર્ડ છે એ સરકારની કલ્યાણકારી યોજના, એટલે એ કાર્ડ માત્ર એક જિલ્લા પૂરતા રદ ન કરી શકાય। કચ્છના નાના ઘણા બધા અગરિયાઓ છે અને ઘણા બધા 5 જિલ્લાના પરિવારો આ કામ કરે છે, તો તમામ વેલફેરની સ્કીમો બંધ થઈ જાય એના માટે અમે રાજકીય સામાજિક આગેવાનો બધાની ભલામણ સમુદાયના લોકો સાથેનું ડેલિગેશન લઈ અને ગયેલા અને એમાં કલેક્ટર સાહેબે ખૂબ હકારાત્મક વલણ અપનાવી તાત્કાલિક ધોરણે ઉપરોક્ત પત્ર રદ કરી અને આ અગરિયા ઓળખ કાર્ડ શ્રમ વિભાગના અધિકારી શ્રી તેને ચાલુ રખાવ્યા છે અને એ ચાલુ રાખવા માટે તેને જે ભલામણો રાજકીય સામાજિક આગેવાનોએ કરી, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરી અને કલેક્ટર સાહેબે જે તત્પરતા દર્શાવીને ઉપરોક્ત કાર્ડ ચાલુ રાખ્યા છે માટે સૌનો આભાર સમુદાય વ્યક્ત કર્યો।